गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 11 साइंस बायोलॉजी में चैप्टर 22 रासायणिक संकलन और सनियमन जोई रहा है। मित्रों, हवे आ चैप्टर ना आपणे छेल्ला पड़ाव सुधी पहुंची गया। आ पहेलाना बधा ज भागोनी अंदर आपणे अंतःस्रावी ग्रंथिओ ते उपरांत बिन अंतःस्रावी ग्रंथिओ विषे खास चर्चा करी। हवे आज आपणे अंतःस्रावनी क्रियाविधि विषे शीखीशु। तो चलो मित्रों, हवे अंतःस्रावनी क्रियाविधि विषे चर्चा करिए। तो तमे अहींया बराबर ध्यान आपो के रासायणिक प्रकृति ने आधारे जोजो, रासायणिक एटले के एमनी जे प्रकृति छे, बंधारण छे, एने आधारे अंतःस्रावने कुल चार भाग में वहेंचवामां आवे छे। चार जुदा जुदा प्रकारना अंतःस्त्रावो आपणा शरीरमां उत्पन्न थाय छे। अंतःस्त्राव तो घणा बधा छे, आपणा शरीरमां अंतःस्त्रावनी संख्या घणी बधी छे, पण एमां एमना प्रकार कया कया छे? तो कुल चार प्रकारना अंतःस्त्रावो आपणा शरीरमां उत्पन्न थाय छे। एमां पहेलो छे मित्रो, अने ए छे पेप्टाइड प्रकारना, એટલે કે પ્રોટીન ના બનેલા અથવા પોલીપેપ્ટાઇડ પણ કહી શકાય। તો મિત્રો, આપણે ગયા ભાગમાં જે અંતઃસ્ત્રાવો જોયા એમાં કેટલાક અંતઃસ્ત્રાવો કેટલા કેવા હતા, સેના બનેલા છે? તો પેપ્ટાઇડ પ્રકારના। એમાં ઉદાહરણ જોઈએ તો ઇન્સ્યુલિન, યાદ રાખજો ગ્લુકેગોન, પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો, હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવો, આ બધા પેપ્ટાઇડ એટલે કે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનના બનેલા છે, બરોબર? ત્યાર પછી જોઈએ તો સ્ટીરોઇડ, એટલે કે આ અંતઃસ્ત્રાવોમાં નામની પાછળ પ્રત્યય તરીકે આપણે જુઓ અહીંયા સ્ટેરોન પ્રત્યય લાગે છે। કયો પ્રત્યય લાગે છે? સ્ટેરોન। સ્ટેરોન એટલે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો, અને એમાં ઉદાહરણ તરીકે કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રાડાઓલ અને તે ઉપરાંત પ્રોજેસ્ટેરોન। કયો પ્રત્યય લાગ્યો? સ્ટેરોન, બરોબર? આ બધા સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો છે। તે ઉપરાંત ત્રીજા નંબરમાં જોઈએ આયોડોથાયરોનિન્સ, અને એ છે એમાં ઉદાહરણ તરીકે થાઇરોઇડ અંતઃસ્ત્રાવો એ આયોડોથાયરોનિન્સ પ્રકારના છે। આ ઉપરાંત મિત્રો બાયોજેનિક એમાઇન એટલે કે કેટ પોલેમાઇન્સ પ્રકારના પણ અંતઃસ્ત્રાવો એમિનો એસિડના બનેલા છે। જુઓ અહીંયા કે એમિનો એસિડના વ્યુત્પન્નો એટલે કે એમિનો એસિડમાંથી બનેલા અંતઃસ્ત્રાવો, એમાં ઉદાહરણ તરીકે એપીનેફ્રિન। તો રાસાયણિક બંધારણને આધારે અંતઃસ્ત્રાવો કુલ ચાર પ્રકારના છે, અને એ છે એક પેપ્ટાઇડ પ્રકારના, સ્ટીરોઇડ પ્રકારના, આયોડોથાયરોનિન્સ પ્રકારના અને એમિનો એસિડ પ્રકારના વ્યુત્પન્નો એટલે કે બાયોજેનિક એમાઇન અથવા તો કોટ કલેમાઇન, બરોબર? હવે આ તો અંતઃસ્ત્રાવના પ્રકાર વિશે વાત કરી કે અંતઃસ્ત્રાવ કુલ ચાર પ્રકાર। હવે મિત્રો આપણે જોવાનું શું છે કે આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થયા પછી એ અસર કેવી રીતે દર્શાવે છે, એમની ક્રિયાવિધિ કામ કરવાની કેવી છે એ જોઈશું। તો જુઓ અહીંયા મિત્રો, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન એક જગ્યાએ થાય છે, સમજો જરા। અંતઃસ્ત્રાવ એક જગ્યાએ ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયા પછી એ રુધિરમાં ભળે, અને રુધિરમાં ભળ્યા પછી એ જે તે ચોક્કસ લક્ષ્યાંક સુધી પહોંચી જાય। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો, ઉત્પન્ન થયા પછી એ શેમાં ઠલવાય? નલિકાઓ તો છે નહીં વહન માટે, એટલે રુધિરમાં ઠલવાય, અને રુધિર તો આખા શરીરમાં ફરે, તો એ અંતઃસ્ત્રાવ આખા અંગોના કોષોને અસર કરે? ના મિત્રો। તો આ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા પછી રુધિરમાં ઠલવાય, રુધિરમાં ઠલવાયા પછી રુધિર દ્વારા એનું વહન થાય અને ચોક્કસ કોષ સુધી કે જ્યાં એને ક્રિયા કરવાની છે, જ્યાં એનો કાર્ય કરવાનું છે, લક્ષ્યાંક કોષ સુધી એ પહોંચી જાય, યાદ રાખજો।
तो आ अंतःस्राव अने एमनो जे लक्ष्य कोष छे ए बन्ने ना संबंध विषे आपणे अहींया चर्चा करवानी छे। बरोबर, हवे जो अहींया मित्रों के आ आपणी ग्रंथि छे, समझो जरा आ शुं छे ग्रंथि, एमांथी शुं उत्पन्न थशे अंतःस्राव, अने ए अंतःस्राव सेमा भळी जाय रुधिरमां, अने रुधिर द्वारा एनुं वहन थाय, वहन थया पछी ए चोक्कस कोष सुधी पहोंची जाय, आ लक्षांग कोष कहेवाय। शुं कहेवाय? लक्षांग कोष, ज्यां एने कार्य करवानुं छे। तो आ ग्रंथि अने कोष वच्चे संबंध विशे आपणे अहींया चर्चा करीए। तो जुओ, जे कोषो अंतःस्रावनी असर अनुभवे, जो बधा कोषो असर नहीं अनुभवे, समझो जरा। बरोबर, तो अहीं निश्चित ग्रंथिमांथी निश्चित अंतःस्राव उत्पन्न थाय, ए अंतःस्राव रुधिरमां भळे, रुधिरमां भळ्या पछी निश्चित लक्षांग कोष सुधी पहोंचे, एटले के जे कोष, आ कोष ए अंतःस्रावनी असर अनुभवे तेमने लक्षांग कोष अथवा लक्ष्य कोष कहेवामां आवे छे। ओके, बीजू आ अहींया जुओ, ग्रंथिमांथी शुं उत्पन्न थशे? अंतःस्राव। तो आ अंतःस्राव अने लक्षांग कोष, अंतःस्राव तेमना लक्ष्य कोष साथे अंतःस्राव रिसेप्टर प्रोटीन, याद राखजो, अंतःस्राव रिसेप्टर प्रोटीन तरीके ओळखाता प्रोटीन साथे जोड़ाय छे, जे फक्त लक्षांग कोषोमां ज होय छे। सामान्य रीते आपणे जाणीए छे के दाखला तरीके पति पत्नी ते बन्नेनुं लग्न कोण करी आपे? तो आपणे ब्राह्मण करी आपे। तो एम वच्चे माध्यम कोण छे? ब्राह्मण। तो एम अहींया आ अंतःस्राव अने लक्षांग कोष आ बन्ने वच्चे माध्यम तरीके कोण भाग भजवे छे? एक विशिष्ट प्रकारनुं प्रोटीन भाग ले छे। कोण भाग ले छे? प्रोटीन। समझो जरा के आ अंतःस्राव तेमना लक्षांग कोष साथे अंतःस्राव रिसेप्टर प्रोटीन, कयो? ध्यान आपजो, आ अंतःस्राव रिसेप्टर प्रोटीन, एटले अंतःस्राव एटले ए, रिसेप्टर एटले आर, अने प्रोटीन एटले पी। तो ए आर पी वडे अंतःस्राव अने लक्षांग कोषो एकबीजा साथे जोडाय छे। तो ध्यान राखजो के अंतःस्राव तेमना लक्ष्य कोषो साथे अंतःस्राव रिसेप्टर प्रोटीन तरीके ओळखाता प्रोटीन साथे जोडाय छे। एटले अंतःस्राव डायरेक्ट अहींया ना जाय, अंतःस्राव शुं करे? पहेला आ कोषनी बहार विशिष्ट प्रकारनुं प्रोटीन होय एनी साथे जोडाय, अने त्यार बाद ए आ कोषमां क्रिया करी शके। हवे जोजो, अंतःस्रावना रिसेप्टर साथेना जोडाण, अंतःस्राव कोनी साथे जोडाय छे? प्रोटीन, जेने रिसेप्टर कहेवाय। शुं कहेवाय? रिसेप्टर। तो अंतःस्रावना रिसेप्टर साथे ए प्रोटीन छे, સાથેના જોડાણના પરિણામે હવે જોડાય છે કોણ? એક તો અંતઃસ્ત્રાવ અને બીજું કોણ જોડાય છે? રિસેપ્ટર। આ બંને એકબીજા સાથે જોડાય એટલે શું બની જાય મિત્રો? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના તૈયાર થાય। કઈ રચના તૈયાર થાય? અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલની રચના થાય, યાદ રાખજો। હવે આ અંતઃસ્રાવ રિસેપ્ટરની રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય કોષમાં આ અંતઃસ્રાવ વિશિષ્ટ પ્રકારના પ્રોટીન્સ એટલે કે રિસેપ્ટર સાથે જોડાય, જોજો, અને જેવા જોડાય એટલે આ લક્ષ્ય કોષમાં વિશિષ્ટ પ્રકારની રાસાયણિક ફેરફાર થાય, એટલે કે અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલની રચના થતા લક્ષ્ય કોષોમાં જૈવ રાસાયણિક ફેરફાર થાય। કેવા ફેરફાર થાય મિત્રો? એની અંદર જૈવ રાસાયણિક ફેરફારો, એટલે કે ઉત્તેજિત સ્થિતિમાં આવી જાય, એ કોષ ક્રિયાશીલ અવસ્થામાં આવી જાય, અને આ લક્ષ્ય કોષોમાં અંતઃસ્ત્રાવ એ ચયાપચયની ક્રિયા
અને દેહધર્મી ક્રિયાઓનું નિયંત્રણ અને નિયમન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. બરોબર. હવે એક વસ્તુ તમે સમજી લો, આ ક્રિયાવિધિમાં થયું શું કે જુઓ આ ગ્રંથિ છે એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, એ અંતઃસ્ત્રાવ ક્યાં ઠલવાય તો રુધિરમાં ઠલવાય, રુધિરમાં ઠલવાયા પછી રુધિર મારફતે એ ચોક્કસ કોષ સુધી પહોંચી જાય જ્યાં એને ક્રિયા કરવાનું, જ્યાં એને કાર્ય કરવાનું છે, જ્યાં એને અસર દર્શાવવાની છે. તો એ ચોક્કસ કોષને લક્ષાંગ કોષ અથવા લક્ષ્ય કોષ કહેવાય. હવે આ અંતઃસ્ત્રાવ સીધો અંદર નહીં જાય, બરોબર, પરંતુ આ લક્ષાંગ કોષમાં વિશિષ્ટ પ્રકારનું શું આવેલું હોય છે, પ્રોટીન, જેને રીસેપ્ટર કહેવાય. તો આ અંતઃસ્ત્રાવ અને રીસેપ્ટર જોડાઈ જાય એટલે અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ બને. એટલે કે પહેલા છોકરો છોકરી હતા, હવે આ બંને જોડાઈ ગયા એટલે શું થઈ ગયું, પતિ પત્ની બની ગયા એમ કહેવાય. તો આ બંને જોડાઈ ગયા એટલે અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ બને, અને જેવું સંકુલ બને એટલે આ કોષમાં ઉત્તેજિત અવસ્થામાં આવે, ક્રિયાશીલ અવસ્થામાં આવે, જેના કારણે કોષમાં જૈવ રાસાયણિક ક્રિયા શરૂ થઈ જાય. બરોબર, એટલે કે રાસાયણિક ફેરફારો થવાની શરૂઆત થઈ જાય. તો ધ્યાન આપજો, આ લક્ષ્ય કોષો છે, એ લક્ષ્ય કોષોમાં આ અંતઃસ્ત્રાવ બે કાર્યો કરે, એક ચયાપચયની ક્રિયા અને બીજી દેહધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ આ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. બરોબર, એટલે ઉત્પત્તિ અહીંયા થઈ અને ક્રિયા ક્યાં થઈ, દૂર બીજી જગ્યાએ. બરોબર, એટલે ઉત્પત્તિ સ્થાન અલગ છે અને કાર્ય સ્થાન મિત્રો અલગ છે. ઓકે, હવે આપણે વાત કરીએ રીસેપ્ટર પ્રોટીન. આપણે હમણાં જ ભણ્યા અહીંયા અંતઃસ્ત્રાવ અને લક્ષાંગ કોષ વચ્ચે જોડાણ કરી આપતું પ્રોટીન આવેલું છે, આ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનને રીસેપ્ટર કહેવાય. હવે જોજો, બરોબર ધ્યાન આપો, દરેક અંતઃસ્ત્રાવ માટે એક જ આવું પ્રોટીન હોય, એક જ રીસેપ્ટર હોય. બરોબર, તો દરેક અંતઃસ્ત્રાવ માટે ફક્ત એક જ ચોક્કસ રીસેપ્ટર હોય છે. આથી રીસેપ્ટર એ વિશિષ્ટ છે, ગમે તે સાથે જોડાય નહીં. અને આ અંતઃસ્ત્રાવ કોઈ બીજા રીસેપ્ટર માટે બનેલા નથી, એના માટે ચોક્કસ રીસેપ્ટર હોય અને રીસેપ્ટર માટે ચોક્કસ અંતઃસ્ત્રાવ હોય. એટલે એનો મતલબ એ થયો કે તાળા કુચીનો સિદ્ધાંત અહીંયા લાગુ પડે, નિશ્ચિત તાળું નિશ્ચિત ચાવીથી ખુલે અને ચોક્કસ ચાવીથી નિશ્ચિત તાળું ખુલે, એમ નિશ્ચિત અંતઃસ્ત્રાવ માટે નિશ્ચિત રીસેપ્ટર હોય અને ચોક્કસ રીસેપ્ટર એ ચોક્કસ અંતઃસ્ત્રાવ માટે બનેલા હોય છે અને એ એક જ હોય છે. બીજું, આ અંતઃસ્ત્રાવ એ બીજા અન્ય રીસેપ્ટર સાથે જોડાઈ અને કાર્ય કરી શકે નહીં, ધ્યાન આપજો મિત્રો. બીજું, રીસેપ્ટર બે પ્રકારના છે. કેટલા પ્રકારના છે? બે પ્રકારના, યાદ રાખજો. પહેલો છે એ મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર, મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર જેને MBR કહેવાય, અને આ રીસેપ્ટર લક્ષ્ય કોષના કોષરસ પટલમાં હોય છે. ક્યાં હોય છે મિત્રો? કોષરસ પટલમાં. એટલે દાખલા તરીકે આ કોષ છે, આ કોષ બરોબર, એમાં વચ્ચે કોષ કેન્દ્ર દોર્યું, એમાં મિત્રો અહીંયા બહારના ભાગે આ રીસેપ્ટર છે. આ શું છે? રીસેપ્ટર. પણ કયું? BM અરે MBR. કયું છે? MBR, જેને મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર કહેવાય, જે રીસેપ્ટર એ લક્ષ્ય કોષ છે એના કોષરસ પટલમાં. આ શું છે? કોષરસ પટલ. અને કોષરસ પટલમાં રીસેપ્ટર હોય જે નિશ્ચિત પ્રકારના અંતઃસ્ત્રાવ સાથે જોડાય.
ત્યાર પછી બીજા નંબરમાં ધ્યાન રાખો કોષાંતરીય રીસેપ્ટર. કોષાંતરીય રીસેપ્ટર એટલે કે કઈ રીતે આવેલું હોય તો આ કોષ એમાં વચ્ચેના ભાગે કોષ કેન્દ્ર તો અહીંયા જે રીસેપ્ટર આવેલું છે એ કોષની અંદર આવેલું છે ક્યાં આવેલું છે મિત્રો અહીંયા અંદરના ભાગે આવેલું હોય આ રીસેપ્ટર છે પણ કોષની અંદર છે સમજો જરા બરોબર તો જે આ રીસેપ્ટર એ આ લક્ષાંગ કોષની અંદર આવેલું છે ક્યાં આવેલું છે અંદર જ્યારે આ રીસેપ્ટર ક્યાં આવેલું હતું કોષના કોષરસ પટલમાં બરોબર એટલે ધ્યાન આપજો કે રીસેપ્ટર કુલ બે પ્રકારના છે મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર એમબીઆર જે કોષના કોષરસ પટલમાં હોય કોષાંતરીય રીસેપ્ટર જે જે લક્ષ્ય કોષ હોય એની અંદર આવેલું હોય તો મિત્રો રીસેપ્ટર કઈ બધા કોષોમાં ના હોય પરંતુ ચોક્કસ કોષની અંદર જ આવેલા હોય અથવા ચોક્કસ કોષના કોષરસ પટલમાં જ હોય બીજું આ રીસેપ્ટર ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ સાથે જ જોડાય બધા અંતઃસ્ત્રાવ સાથે જોડાય નહીં એટલે એ પણ ધ્યાન આપજો એટલે હવે આને બે ભાગમાં આપણે વર્ગીકૃત કરીએ તો અંતઃસ્ત્રાવ રીસેપ્ટર પ્રોટીન એ કુલ બે પ્રકારના જોયા આપણે એક તો મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર જેને એમબીઆર કહેવાય આ રીસેપ્ટર એ ક્યાં આવેલા હોય તો કોષરસ આ જે કોષ છે એ કોષરસનું કોષરસ પટલ કહેવાય જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો એને શું કહેવાય કોષકલા કહેવાય શું કહેવાય કોષકલા આ કોષકલામાં આવેલા બહારની બાજુએ અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ કેવા અંતઃસ્ત્રાવ યાદ રાખજો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ એ એમબીઆર સાથે જોડાય છે આની સાથે કોણ જોડાય છે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો એ આ એમબીઆર સાથે જોડાય છે યાદ રાખજો જ્યારે બીજા નંબરમાં વાત કરીએ તો કોષાંતરીય રીસેપ્ટર એ આ લક્ષ જે કોષ હોય એ કોષની અંદર આવેલા હોય બરોબર અને આ રીસેપ્ટર સાથે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કેવા ધ્યાન રાખજો સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ એ આ કોષાંતરીય રીસેપ્ટર સાથે જોડાય છે તો મિત્રો અહીંયા આપણી પાસે બે પ્રકારના વિશિષ્ટ પ્રોટીન આવેલા છે જે અંતઃસ્ત્રાવો સાથે જોડાય છે એક એમબીઆર મેમ્બ્રેન બાઉન્ડ રીસેપ્ટર જે પેપ્ટાઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો સાથે જોડાય છે અને જે કોષરસ પટલ અથવા કોષકલામાં આવેલા છે બહારની બાજુએ છે જ્યારે બીજા નંબરમાં કોષાંતરીય રીસેપ્ટર જે કોષની અંદર આવેલા છે અને સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવો સાથે જોડાય છે ઓકે ક્લિયર મિત્રો તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટીરોઇડ અને પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ એકદમ સરળ ભાષામાં શીખીશું તો ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ